અને અતુલ, અતુલ તો રંગમાં પણ રંગાઈ ગયા છે. અતુલ, શું તમે પણ કૃષ્ણ ભગવાનના રંગમાં રંગાઈ ગયા છો? અને જે રીતનો માહોલ છે સ્ટુડિયોમાં બેઠી બેઠીને અમને જે દર્શનનો લાવો મળી રહ્યો છે, તમે તો પ્રભુની સ્વયં નજીક છો. હવે શું 2 વાગ્યા પછી ધીરે ધીરે પ્રભુ હવે આગળ વધી રહ્યા છે, શું માહોલ ત્યાં બની રહ્યો છે? અતુલ, બિલકુલ જનક, મારા સહયોગી મુકુંદને કહીશ આપને મારી પાછળના દ્રશ્યો બતાવશે. અને આપે વાત કરી આજે ભગવાનના રંગમાં રંગાવાની, તો વાત સ્પષ્ટ છે કે મોટી સંખ્યામાં અમદાવાદ, માત્ર અમદાવાદીઓ જ નહીં પરંતુ ગુજરાત અને ગુજરાતની બહારના લોકો આજે રથયાત્રા જે 146મી જમાલપુર ખાતેના જગન્નાથ મંદિરથી પ્રસ્થાન થઈ છે તેનો સાક્ષી બનવા માટે ઉમટી પડ્યા છે મોટી સંખ્યામાં લોકો. અને અત્યારે જે દ્રશ્યો આપણી સામે છે, જો તેની વાત કરું તો કાલુપુર એક એવો રથયાત્રા દરમિયાનનો રૂટ છે કે જ્યાં 2 વખત રથયાત્રા આ સર્કલ ખાતેથી પસાર થાય છે. જ્યારે 5 કુવાથી આ રથયાત્રા કાલુપુર થઈને સરસપુર સુધી જતી હોય છે ત્યારે આ જ સર્કલ ઉપરથી રથયાત્રા પસાર થતી હોય છે. અને સરસપુર થઈને કાલુપુર થઈને જ્યારે દિલ્હી દરવાજા તરફ રથયાત્રા આગળની તરફ વધતી હોય છે ત્યારે પણ આ જ સર્કલથી રથયાત્રા પસાર થતી હોય છે. એટલે જે ભાવિ ભક્તો આ સર્કલ ઉપર આવતા હોય છે તેમને 2 વખત ભગવાનની ઝલક જોવાનો લાભો મળતો હોય છે, ભગવાનના આશીર્વાદ મેળવવાનો લાભો મળતો હોય છે. અને તે જ રીતે લગભગ 1 વાગ્યાની આસપાસ અહીંથી જે 3 રથ હતા તે ભગવાનના પસાર થયા હતા. અને તે સમયે પણ મોટી સંખ્યામાં લોકો અહીં ઉપસ્થિત હતા ભગવાનની એક ઝલક જોવા માટે. અને અત્યારે ફરી એકવાર જ્યારે ભગવાન મોસાળ એટલે કે સરસપુરથી હવે નિજ મંદિર તરફ રવાના થઈ રહ્યા છે, અત્યારની વાત કરું તો જે અલગ અલગ અખાડા છે તે અત્યારે કાલુપુર ખાતેથી પસાર થઈ રહ્યા છે. અખાડા જેવા પૂર્ણ થશે ત્યારબાદ જે ભજન મંડળીઓ છે તે અહીંયાથી પસાર થશે. અને ત્યારબાદ ફરી એકવાર જે ભક્તો અહીંયા મોટી સંખ્યામાં સવારે 9 વાગ્યાથી ઉપસ્થિત છે, ફરી એકવાર એટલે કે બીજી વાર ભગવાનના દર્શન અને નવા રથની અંદર ભગવાનના દર્શન કરી શકશે. અને ફરી એકવાર પોતાના મોબાઈલમાં ભગવાનનો ફોટોગ્રાફ જે છે તે ક્લિક પણ કરી શકશે. ખાસ કરીને આજે જો વાત કરવામાં આવે તો ન માત્ર યુવાન લોકો પરંતુ નાના બાળકો હોય, વૃદ્ધો હોય તે મોટી સંખ્યામાં કાલુપુર સર્કલની આસપાસ જોવા મળી રહ્યા છે. અને જે રીતે કાલુપુર સર્કલની વાત કરવામાં આવે તો કાલુપુરથી હવે જે તરફ આગળ જે રૂટ છે તે તરફ બેરિકેટિંગ પણ કરવામાં આવ્યા છે. અને હવે સમય પણ લગભગ 3:40 જેટલો થઈ ચૂક્યો છે, ત્યારે જો સમયની પણ વાત કરવામાં આવે તો રથને લગભગ 7:30-8 વાગ્યા સુધી નિજ મંદિર ખાતે દર વર્ષે પહોંચાડવામાં આવતો હોય છે, ત્યારે 3:30 ઉપર થઈ ચૂકી છે, ત્યારે હવે ઝડપથી અહીંથી રથ આગળની તરફ લઈ જવામાં આવશે તેવી આશા પણ રાખવામાં આવી રહી છે. બિલકુલ, કારણ કે અતુલ આવું છું એ પણ આપણો ટેબ્લો જે ઝી ચોઈસ કલરનો ટેબ્લો છે ત્યાં આપણે પહોંચે. મૌલિક પણ છે, મૌલિક શું નજારો બની રહ્યો છે ટેબ્લો? અને આ વખતે અલગ એક રંગ જોવા મળી રહ્યા છે રથયાત્રાના. સ્વાભાવિક રીતે દર વર્ષે અવનવા રંગો છે, અવનવા ભક્તો જે છે તેની હાજરી અહીંયા જોવા મળતી હોય છે. રથયાત્રા વર્ષમાં એક જ વખત સાડી બીજના દિવસે આવતી હોય છે અને ખાસ ભક્તો જે છે જ્યારે આ દર્શનનો લાવો લેવા માટે અહીંયા હાજર હોય છે ત્યારે 22 કિલોમીટરના રૂટમાં તમામ જગ્યાએ સંખ્યાબંધ ભક્તો જે છે તે જોઈ રહ્યા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક પ્રસાદી જે છે તેના માટે થઈ અને લોકોનો ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે. જે રીતે ઝી 24 કલાકનો એક ટેબ્લો જે છે ત્યાં અહીંથી જંબુ ચોકીથી પસાર થઈ રહ્યો હતો અને તે દરમિયાન કેટલાક ભક્તો જે છે તે પ્રસાદનો લાવો લેવા માટે પણ અહીંયા મોટી સંખ્યામાં ઉત્સાહ બતાવી રહ્યા છે. તે જોતા જ કહી શકાય કે અહીંયા આગળ લોકોનો ઉત્સાહ અને સાથે સાથે દર્શનનો લાવો આ બંને એક સ્વરૂપ જે છે દિવ્ય સ્વરૂપ ભગવાનના તેની એક લાગણી છે અને તે દેખાઈ રહી છે અહીંયા ભક્તોની. હજી થોડી ક્ષણોની વાર છે, ભગવાન જગન્નાથજીનો રથ છે જે પ્રેમ દરવાજા પાસે પહોંચે. આ વર્ષે નવા રથ બનાવવામાં આવે છે, નવા રથને લઈ કેવા પ્રકારના દ્રશ્યો સર્જા છે તે જોવું રહ્યું. કારણ કે જ્યારે રથયાત્રા પસાર થઈ અને નિજ મંદિર જવા માટે આવતી હોય છે ત્યારે ખાસ પ્રેમ દરવાજા પાસે આ રથનું પરડું જે છે તે બદલવામાં આવતું હોય છે અને એક લૌકિક ક્રિયા માનવામાં આવતી હોય છે. આ ક્રિયાને બાદ જે રથયાત્રા જે છે તે આગળ તરફ વધતી હોય છે. પરંતુ ખાસ કરી આ વખતે એ જોવું મહત્ત્વનું રહેશે કે રથયાત્રામાં નવા જ્યારે રથ બનાવવામાં આવે છે તેની હાઇટ કરતાં વધારેના રથ છે તે બનાવવામાં આવે છે. પરંપરાગત રથ જે બનાવવામાં આવતા હતા તેના કરતાં મોટા રથ બનાવવામાં આવે છે ત્યારે કેવા પ્રકારના દ્રશ્યો સર્જા છે. હાલના જે રીતે માહોલ જોવાય છે તો માહોલ જોતાં ચોક્કસ કહી શકાય કે દર વર્ષે કરતાં રથયાત્રામાં ભક્તોનો ઉત્સાહ જે છે તે વધારે દેખા રહ્યો છે અને તેના જ કારણે 1 કલાક જેટલો સમય જે છે તે રથયાત્રાને અહીંયા પહોંચતા લેટ ચાલી રહ્યો છે. જનક, બિલકુલ બિલકુલ લેટ ચાલી રહ્યું છે. ને આપણે ગૌરવ પાસે પણ પહોંચી ગઈ, દિલ્હી ચકલા
ગૌરવ છે. ગૌરવ દિલ્હી ચકલામાં આપ છો અને ધીરે ધીરે હવે એક માહોલ છે કે ભાઈ ભક્તિ તો છે જ પણ દેશભક્તિનો રંગ પણ જોવા મળી રહ્યો છે. ગૌરવ ચોક્કસ જ જનક 146મી જ્યારે રથયાત્રા છે તે નીકળી રહી છે. અમદાવાદનો જે દિલ્હી ચકલા વિસ્તાર છે કે ત્યાં અત્યારે ટેબલો છે તે પહોંચ્યા છે. એક બાદ એક ટેબલો અત્યારે અહીંથી પસાર છે તે થઈ રહ્યા છે. તે જોવા માટે થઈને મોટી સંખ્યામાં જે ભક્તોની જે ભીડ છે તે અત્યારે જોવા મળી રહી છે. દિલ્હી ચકલા વિસ્તારની અંદર પહેલાં ગજાનંદ પસાર થયા, ત્યાર પછી હવે ટેબલો પસાર થઈ રહ્યા છે અને ત્યાર પછી હવે અલગ અલગ અખાડાઓ અને ભજન મંડળીઓ છે તે પસાર થશે અને ત્યાર પછી રથ છે તે અહીં આવશે. મામાના ઘર સરસપુરથી હવે ધીમે ધીમે રથયાત્રા છે તે ફરી એક વખત શરૂ છે તે થઈ રહી છે. નિજ મંદિર તરફ આ રથયાત્રા છે તે જશે, પરંતુ મહત્વની વાત એ છે કે અડધો કલાક કરતાં વધુ સમય આ રથયાત્રા છે તે અત્યારે લેટ છે તે ચાલી રહી છે. આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે અલગ અલગ જે સુંદર રીતે સજાવેલા જે તમામ ટેબલો છે તે ટેબલો અત્યારે જોવા મળી રહ્યા છે. અત્યારે દિલ્હી ચકલાથી આ ટેબલો છે તે પસાર છે તે થઈ રહ્યા છે અને ત્યાર પછી હવે અલગ અલગ જે અખાડાઓ અને ભજન મંડળીઓ છે તે પણ અહીંથી પસાર થશે. આ જે દિલ્હી ચકલા વિસ્તાર છે કે જ્યાં અત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે અહીં ગોઠવવામાં આવ્યું છે, સાથે જ મોટી સંખ્યામાં જે ભગવાનની એક ઝલક મેળવવા માટે થઈને મોટી સંખ્યાની અંદર લોકો છે તે અત્યારે એકત્ર છે તે અહીં જોવા મળી રહ્યા છે અને પોલીસ દ્વારા તમામ લોકો છે તેમને ખસેડવાની કામગીરી છે તે અત્યારે હાથ ધરવામાં આવી રહી છે. કારણ કે લોકો જે દર્શન માટે આવતા હોય છે, સાથે જ દેશભક્તિના રંગ આ જે ટેબલો છે તેની અંદર જોવા મળી રહ્યા છે. આપ જે રીતના અત્યારે જોઈ શકો છો કે જે રીતના G20 સમિટ છે તે યોજાય છે અને તેની અંદર ભારત અને અમેરિકા, જાપાન તમામ દેશના જે પ્રતિનિધિઓ ભારતની અંદર અત્યારે ઉપસ્થિત છે તે જોવા મળી રહ્યા છે. તે જ પ્રકારે ટેબલોની અંદર પણ જે અલગ અલગ દેશના પ્રતિનિધિઓ હોય છે તેમના પોસ્ટરો બેનરો છે તે લગાવવામાં આવ્યા છે. અલગ અલગ દેશના ધ્વજ છે તે ફરકાવવામાં આવ્યા છે. આ જ પ્રકારે અલગ અલગ જે કહી શકાય તેમ અલગ અલગ ફ્લોર્સ છે તે તૈયાર કરવામાં આવ્યા છે. સાથે જ લોકો એકત્ર થયા છે ત્યારે ખાસ ભીડભાડ ન થાય અને ખાસ કરીને ધક્કાધુક્કી ન થાય તેની ખાસ તકેદારી છે તે રાખવામાં આવી રહી છે. 20,000-25,000 પોલીસ બંદોબસ્ત છે તે અત્યારે ખડે પગે પોતાની ફરજ છે તે પોલીસના જે જવાનો છે તે અત્યારે ફરજ છે તે બજાવી રહ્યા છે. સાથે જ મહત્વની વાત એ છે કે જ્યારે પણ અહીંથી આ જે ટેબલો પસાર થાય છે ત્યારે જે દર્શનાર્થીઓ જે ભગવાનની એક ઝલક મેળવવા માટે થઈને જે લોકો ઊભા હોય છે તેમને પ્રસાદ રૂપે ક્યાંક ચોકલેટ સાથે જ અલગ અલગ વસ્તુઓ છે તે આપવામાં આવી રહી છે. શીરાનું વિતરણ છે તે કરવામાં આવ્યું હતું. સરસપુરની અંદર જે રીતના આગતા સ્વાગતા ભગવાનની કરવામાં આવી તે જ પ્રકારે જે જગ્યાએથી તેમના રથ પસાર થશે ત્યાં પણ તેમની આગતા સ્વાગતા છે તે કરવામાં આવશે. સાથે જ મહત્વની વાત આ વખતે એ છે જનક કે 72 વર્ષ બાદ જ્યારે 6 પૈડાના જે નવા રથની અંદર આજે ભગવાન ખુદ જગન્નાથ આ રથની અંદર બેસીને પ્રથમ વખત નગરચર્યા છે તે કરી રહ્યા છે ત્યારે અમદાવાદવાસીઓની અંદર ખૂબ જ ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. મેં જ્યારે અન્ય લોકો સાથે વાતચીત કરી હતી ત્યારે પણ તેમણે કહ્યું હતું કે આ વર્ષ જે રીતના સંકટનું વર્ષ 2023 ગણવામાં આવતું હતું ત્યારે હવે ભગવાન પાસે એક જ પ્રાર્થના છે તે કરવામાં આવી રહી છે કે આ વર્ષ સૌનું સુખી અને સમૃદ્ધ જાય તે પ્રકારની પ્રાર્થના અત્યારે અમદાવાદવાસીઓ ભગવાન પાસે કરતા જોવા મળી રહ્યા છે. સાથે જ મહત્વની વાત એ છે કે સતત ટેબલો અહીંથી પસાર છે તે થઈ રહ્યા છે અને ત્યારે લોકોની ભીડ સતત જોવા મળી રહી છે. અમે જ્યારે અહીં પહોંચ્યા ત્યારે સામાન્ય જે હલનચલન હોય તે પ્રકારે લોકોની અવર જવર જોવા મળતી હતી, પરંતુ હવે ટેબલો જે રીતના પસાર થઈ રહ્યા છે તેમ સતત ભીડ છે તે વધતી જઈ રહી છે. જે ડ્રોન કેમેરાની મદદથી પણ આ તમામ જે અત્યારે ટેબલો નીકળી રહ્યા છે, ત્યારબાદ અખાડાઓ નીકળશે અને ભજન મંડળીઓ નીકળશે ત્યારે તમામ હલનચલન પર ડ્રોન કેમેરાથી નજર છે તે રાખવામાં આવી રહી છે. એટલે કે અમદાવાદવાસીઓની અંદર એક ઉત્સાહનો માહોલ ચોક્કસથી જોવા મળી રહ્યો છે. ખાસ કરીને આજની જે આ રથયાત્રા છે તેની અંદર જય રણછોડ માખણ ચોરના નાદ છે તે શેરી ગલીની અંદર સાંભળવા મળી રહ્યા છે. જી જનક, બિલકુલ બિલકુલ. દરિયાપુરમાં રવિ પણ છે ને, એક વાત એ છે કે પ્રભુ જ્યારે આપણા દ્વાર પર આવતા હોય ત્યારે આપણે શું આપવું જોઈએ, કારણ કે પ્રભુને શું આપવું જોઈએ એ પણ એક મોટો સવાલ છે. કારણ કે પ્રભુ પાસે તો બધું જ છે, આપણે શું આપી શકીએ. દરિયાપુર પહોંચે રવિ છે. રવિ, પ્રભુ તો નગરચર્યા નીકળ્યા છે, નગર પણ આનંદિત છે, તો દરિયાપુરમાં શું પરિસ્થિતિ છે, શું માહોલ છે રવિ?